છોટાઉદેપુરના બોડેલી ખાતે આગામી મહિનાઓમાં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ સમિતિ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આજે છોટાઉદેપુર લોકસભા સીટના વિસ્તારના આગેવાનો કાર્યકરો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે તમામ કાર્યકરોના મનની વાત જાણી દરેકના સૂચનો અભિપ્રાય સાથે લોકસભા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે, ઉમેદવાર નક્કી કરવામાં આવશે. અને જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે એ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે આખા ગુજરાતમાં અને દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે અને આ લહેરમાં છોટાઉદેપુર વિસ્તારના લોકો પણ જોડા છે. અને આ લોકસભા સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને બહુમતીથી જીતાડવાનું લોકોએ આજે મન બનાવી લીધું છે. અને અમારા કાર્યકરો આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષના કાર્યક્રમો લઈ અને પ્રજા વચ્ચે જશે, પ્રજાને આશીર્વાદ મેળવશે અને પ્રજાની જે તકલીફો છે, સમસ્યાઓ છે, એ માટેની લડાઈ લડવાનું કામ કરશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન મુઠ્ઠીભર લોકો માટે ચાલે છે અને મુઠ્ઠીભર લોકોના ઇશારે ચાલે છે. આજે આખા દેશમાં આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય કે તમામ સમાજના લોકોના ઉત્કર્ષ માટે જે કામ થવા જોઈએ, એમના જે હક અધિકારની વાત થવી જોઈએ એ સંભાળવામાં નથી આવતી. ફક્ત એકાદ બે નિર્ણયો ચૂંટણી આવી એટલે જાહેરાત કરવાનો પ્રયત્ન થાય. આજે પણ ગુજરાતમાં સરદાર સરોવર ડેમની નજીક વિસ્તારમાં રહેતા કે અનેક છેવાડાના આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ છે, સિંચાઈની તકલીફ છે. આજે પણ આદિવાસી સમાજ જંગલની જમીન મેળવવા માટે ભટકી રહ્યો છે, ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે. આજે પણ સરદાર સાહેબના સ્ટેચ્યુના નામે વિવિધ રાજ્યોના ભવનો માટે જમીનો આદિવાસી સમાજની દાદાગીરીથી જોહુકમી કરીને, જોર જુલમ કરીને લેવામાં આવી રહી છે. ત્યારે આ તમામ પ્રશ્નોને લઈને પણ આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લડાઈ આપશે. ભાજપ સરકાર ઉત્સવો, મહોત્સવો અને વાઇબ્રન્ટ સમિટ જેવા તાઇફાઓ કરવામાં વ્યસ્ત છે. અને બીજી બાજુ સ્વાઇન ફ્લૂ અને બીજા કારણોસર ગુજરાતનો સામાન્ય પરિવારનો વ્યક્તિ આજે આરોગ્યની સેવાથી વંચિત રહેવાને કારણે મોતને ભેટી રહ્યો છે. ટૂંકા ગાળામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તેમ છતાં પણ તંત્ર સંવેદનશીલ નથી દેખાતું. મુખ્યમંત્રી વાઇબ્રન્ટના ઉત્સવોમાં બીજા દેશમાંથી આવેલા લોકોની સરભરામાં વ્યસ્ત રહે છે અને બીજી બાજુ મારો ગુજરાતી સ્વાઇન ફ્લૂ ને બીજા કારણોથી મરી રહ્યો છે. ત્યારે સરકારની પ્રાથમિક જવાબદારી છે કે તાત્કાલિક તમામ જગ્યાએ દવા અને બાકીની ફેસિલિટી પ્રોવાઈડ કરે અને જ્યાં પણ ક્ષતિ રહી હોય કે જ્યાં પણ કોઈની ક્ષતિને કારણે કોઈનું મૃત્યુ થતું હોય તો એવી જગ્યાએ સંવેદનશીલ બનીને ત્વરિત પગલાં લે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કોઈ નવી બાબત નથી રહી. આ ભાજપની નિષ્ઠુર અને સંવેદનહીન સરકારના કારણે જે ખોટા વાયદા વચનોને સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા એમાંનું કોઈ પણ વાયદો વચન પૂર્ણ ના થયું અને ઉલટાનું કુદરત રૂઠી આજે સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાતમાં અછતની પરિસ્થિતિ છે. આદિવાસી વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી. એવા સંજોગોમાં આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની સરકારે કેન્દ્રમાં ખેડૂતો પર આફત આવી ત્યારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. એથી પણ આગળ વધીને રાહુલજીએ ખેડૂતોની ચિંતા કરીને જાહેરાત કરી કે જ્યાં જ્યાં અમારી સરકાર આવશે તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. અને મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય, કર્ણાટક હોય કે પંજાબમાં આજે કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કર્યા અને એમની સાથે જે દુઃખની ઘડી છે એમાં સહભાગી થઈને મદદ કરવાનો પ્રયત્ન થયો. પણ આ ગુજરાતના મત મેળવી, ગુજરાતીઓના આશીર્વાદ મેળવીને વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં 22 વર્ષથી શાસન કરતી ભાજપની સરકારને આજે ગુજરાતના ખેડૂતોનું દર્દ તકલીફ નથી દેખાતી. એક તરફ ખેડૂત મારો આત્મહત્યા કરી રહ્યો છે અને બીજી તરફ આ સરકાર ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવવામાં પડી છે. એવા સંજોગોમાં ખેડૂતો પણ જાણી ચૂક્યા છે કે આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને એનો જડબે સલાક જવાબ આવનારી 19મી ચૂંટણીમાં રાજ્ય અને ખેડૂત, દેશના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને આપશે. કોંગ્રેસે બંધારણીય રીતે આદિવાસીઓના હક અધિકાર જળવાય એટલા માટે
આ કલમની લાગુ કરાવી હતી અને આટલા વર્ષોથી આ કલમને કારણે આદિવાસી સમાજ પોતાની જમીન સાચવી શક્યો છે. ત્યારે આજે પણ એ કલમને દૂર કરવાનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રયત્ન થઈ રહ્યો છે, પણ આજે પણ આદિવાસી સમાજ પોતાની જમીન જળવાય એ માટેની આ લડત લડે છે. કોંગ્રેસ પક્ષ એને ટેકો આપે છે. ગાંધી પરિવારે ક્યારેય સત્તા માટે નહીં પણ સેવા અને સમર્પણ માટે આ દેશમાં કામ કર્યું છે, અને આ જ સેવા સમર્પણને કારણે ઇન્દિરાજી હોય કે રાજીવજીએ પોતાના જીવોનું બલિદાન આપ્યું. સોનિયાજીને જ્યારે બધા કહેતા હતા કે વડાપ્રધાન બનો, ત્યારે પણ સોનિયાજીએ સત્તાને બદલે મનમોહનસિંહ જેવા એક વિદ્વાન વ્યક્તિને વડાપ્રધાન બનાવ્યા. એટલે આ પરિવાર ક્યારેય કોઈ સત્તા માટે રાજકારણમાં નથી આવ્યું. આજે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશના લોકો એક થઈ રહ્યા છે, સંગઠિત થઈ રહ્યા છે અને 2019માં પરિવર્તન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રિયંકાજીને પણ વર્ષોથી કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ વિનંતી કરી કે પ્રિયંકાજીમાં ઇન્દિરાજીનો ચહેરો અને નેતૃત્વ દેખાઈ રહ્યા છે, ત્યારે સક્રિય રાજકારણમાં આવવાની વારંવાર વિનંતીના અંતે આજે એમણે વિનંતી સ્વીકારી છે અને આજે પણ એમણે પક્ષમાં સંગઠનમાં કામ કરવાની જવાબદારી સ્વીકારી છે. જ્યાં અઘરો વિસ્તાર છે ઉત્તર પ્રદેશ, એવા વિસ્તારની ચેલેન્જ લઈને જવાબદારી સ્વીકારી છે. ત્યારે આવનારા સમયમાં રાહુલજીના નેતૃત્વમાં અને પ્રિયંકાજીની મજબૂત ટીમ સાથે કોંગ્રેસમાં કાર્યકરોમાં એક નવો જોમ ને જુસ્સો આવ્યો છે.